જય માતાજી, જય લીરભાઈ. મિત્રો, હું છું આપનો દોસ્ત દેવીન ઓડેદરા, લોકગાયક. જો કે ઓળખાણ આપવાની ન હોય અમારા બધા ભાઈઓ છે એટલે. પણ સાહેબ, આજે તમે બધું જે જોવો છો, અમારા બખરડા ગામનો હોળીનો જે મહોત્સવ છે સાહેબ, અમારા બરડામાં આમ તો ગામોગામ મણિયારો રમાય છે, પણ બખરડાની કંઈક તાસીર અલગ છે કે અહીંયા જે અમારો પૂરેપૂરો ટ્રેડિશનલ જેમણે પહેરવેશ પહેર્યો હોય એ જ લોકો રમે છે. માતાઓ બહેનો પહેલાં રાસડા રમે છે અને પછી મણિયારો રમે છે. છેલ્લા 2 વર્ષથી મને પણ આ ચોકમાં આવવાનો મોકો મળે છે, જોકે મારું મૂળ ગામ તો આ બખરડા જ છે. પણ એક ધન્યતા અનુભવીએ છીએ સાહેબ, અને એક મેર હોવાનો ગૌરવ થાય છે કે જ્યારે આ બધા માટીઓ અમારા રમતા હોય ને ત્યારે અમારા પર રૂવાડા ઊભા થતા હોય ગાતા ગાતા. વિજયભાઈ, ખૂબ ખૂબ મોજ પડે છે ગાવાની, ખૂબ જોવાની મોજ પડે છે. અને આ તકે આપ પણ ડેરી ભારતીનો હું ખૂબ આભાર માનું છું કે તમે અહીંયા આવ્યા અને આપ બધા આપણા દર્શક મિત્રોને પણ બતાવશો. સાહેબ, આ મારી સંસ્કૃતિ છે, આપ બધાને જોઈને ખૂબ આનંદ આવશે. તમે પણ પધારો હોળીના તહેવારમાં બખરડા. જય માતાજી. દેવીનભાઈ, એક વચ્ચે પ્રશ્ન. દરેક કાર્યક્રમમાં મણિયારો ગાતા હોય, એ મણિયારો અહીં તમારા વિસ્તારમાં તમારો મણિયારો તમે ગાવ છો તમારી ભૂમિ ઉપર, એમાં જરા ફરક શું એ વાત કરજો. સાહેબ, મણિયારો તો બધા પ્રાંતમાં ગવાય છે, પણ ખાસ કરીને જે મેરનો મણિયારો છે 5.5 માત્રાનો તાલ છે, અને એમાં પણ અમે ડેઇલી ગાતા હોય, કાયમ ગાતા હોય. અને જે હોળીમાં ગાઈએ ને સાહેબ, આખી જમીન આસમાનનો ફેર હોય છે સાહેબ. કારણ કે મણિયારો એ અહીંથી જ અમારી ઓળખ છે બખરડાની. મણિયારો અહીંની, અહીંનો ઢોલ પણ અલગ છે અને અહીંની રમત પણ અલગ છે, આનો પહેરવાશ પણ અલગ છે સાહેબ. તમને હું વર્ણન ના કરી શકું શબ્દોમાં, પણ તમે જોવો એટલે તમને ખબર પડી જશે સાહેબ. મણિયારો એ મેરનો પરિચય છે, અને મણિયારાની ઉત્પત્તિ અને વાત કરું તો તમને બહુ આનંદ થશે કે મેર સમાજ એક ક્ષત્રિય રાજપૂત સમાજ છે, અને અમારા ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેણે ધર્મ માટે, વતન માટે, ગાયો માટે અમારા બાપદાદાએ યુદ્ધ કરેલ છે. અને યુદ્ધના મેદાનમાં જ્યારે વિજય થયો અને વિજય પછી જે કંઈ આનંદ ઉત્પન્ન થયો, એ આનંદમાં આ મણિયારો ઉત્પન્ન થયો છે, જેથી કરીને એમાં શૌર્ય રસ જોવા મળે છે અને હાસ્યરસ પણ હોય છે, શૌર્ય વધુ પડતું હોય છે. કારણ કે એ યુદ્ધના મેદાનમાં એણે વિજય મેળવ્યો છે અને વિજયના આનંદમાં એમાં શૌર્ય દેખાય, એ સ્વાભાવિક છે. મહેર સમાજમાં દરેક ગામની અંદર મણિયારો રમાય છે, હોળી ઉપર, નવરાત્રિ ઉપર, લગ્ન પ્રસંગે, બધે. પણ બખરડાની જ્યારે હું વાત કરું ત્યારે બખરડા મોટું ગામ છે, રાજશાખાનું ગામ છે, અને બખરડામાં જે રીતે મણિયારોની જે ઉજવણી કરવામાં આવે છે હોળી ઉપર, ત્યારે લગભગ બરડા અને અન્ય વિસ્તારમાંથી બખરડા ગામે મણિયારો જોવા માટે અનેક માણસો આવે છે. એનું કારણ એ છે કે ત્યાં વ્યવસ્થિત આયોજન છે અને ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત રમવાનું છે, વ્યવસ્થિત બેસવાનું છે, અને એ રીતે ડબલ ઢોલ, ડબલ શરણાઈ અને ગાયકો જે રમઝટ બોલાવે છે, અને જે મણિયારામાં જે ચાપકી, ફૂદડી ને ભમરડીને જે કે આપણે કહીએ છીએ, એમાં એ એક સરખું જે રમાય છે એ અનેરો આનંદ છે અને જોવાનો એક લાવો છે. એટલે મણિયારો દાંડિયરસ, હું તો જાહેરમાં પણ ઘણી વખત કહું છું કે ગામે ગામ મણિયારો રમાય છે, બરડા વિસ્તારમાં, ઘેડ વિસ્તારમાં. પણ મણિયારાનો કેન્દ્ર બિંદુ હોય, મણિયારાનું જો મધ્ય બિંદુ હોય, તો હું બખરડાના યુવાનોને ધન્યવાદ આપું છું. કારણ કે વર્ષોથી રમાય છે અને આગેવાનો પણ એને પ્રોત્સાહિત કરે છે, એટલે આ મણિયારો ખરેખર જોવાલાયક છે અને માણસો ઘણેથી દૂરથી જોવા માટે આવે છે. અમે પણ રાસમંડળમાં રમીએ છીએ, તો એમાં ઘેડ અને બરડા વિસ્તારના મિક્સ ભાઈઓ હોય છે, જુદા જુદા ગામમાં જુદું જુદું બધું રમાતું હોય, થોડી થોડી ખાસિયત અલગ હોય છે, પણ શૌર્ય રસ મણિયારામાં ટપકતો જ હોય છે. ને આપ જાણો છો કે મણિયારો
વિશ્વ લેવલે વિશ્વના સ્ટેજ ઉપર અત્યારે પ્રસિદ્ધ થયો છે. જ્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, રાજ્યનો કાર્યક્રમ હોય, તો પણ આ મણિયારા દાંડિયાની એન્ટ્રી હોય જ છે. આ પ્રસંગ છે, આમ તો અમારે વર્ષોથી જ્યારે આઝાદી નથી ત્યારે ઉજવાતો આવે છે, ત્યારે યુદ્ધને અંદર જ્યારે વિજય પ્રાપ્ત કરીને આવતા ત્યારે આને આમ તો સૂર્યવંશી રાસ પણ કહેવાય. સૂર્યતાના તમને દર્શન પણ જોવા મળે. અને આ ખાસ કરીને તમામ માણસો છે ગામના, એ તમામ પોતાને ઘરે પોતાનો પ્રસંગ હોય એમ માને, અને કોઈ 15 વર્ષનો મહેમાન આવે તો 55 વર્ષના બાપા એને ઉઠીને જગ્યા આપે છે. એવું વર્ષોથી અમારે પ્રથા અને પરંપરા વહી આવે છે. કંઈક અહીંયા શોકને અંદર ઉર્જા છે, કોઈ એવી શક્તિ કામ કરે છે જેને લઈને આ બધું અત્યારે શક્ય થઈ રહ્યું છે. નકા હાલના સમયમાં તમે જેમ કહો છો એમ સત્ય છે, બહુ અઘરું છે, પણ અહીંયા કંઈક શક્તિ એવી કામ કરે છે. બધા ગામના ખૂબ સમજુ માણસો છે, સૌ હરી મળી અને ભાઈચારાથી આ કાર્ય બધા મળીને કરીએ છીએ. આમ તો રાણા બાપાએ છે એ આખા વિશ્વની અંદર અમારી એક ઓળખ ઊભી કરી છે. રાણા બાપાએ દેશ વિદેશની અંદર પણ મણિયારો રમાયેલો છે. સૌથી પહેલાં મણિયારાનું કેન્દ્રબિંદુ એટલે રાણા બાપા પણ ઘણી વખત બોલ્યા છે કે આ અમારું બખલું છે. અહીંયાથી જ મણિયારાની શરૂઆત થઈ હતી અને મણિયારાની અંદર આપણે છેટ એશિયાની અંદર પણ જે તે સમયે બખલાના ગયેલા, પણ રાણા બાપાએ થોડોક એમાં સુધારો વધારો કરી, સારું દેખાય, વ્યવસ્થિત રમે એના માટેનું એક સરસ પ્રેક્ટિસ કરાવી અને અલગ જ જગ્યાએ તેને પહોંચાડ્યું છે. આમ તો બધું એક જ છે, પણ અહીંયા તમારે સૂર્યવર્તના દર્શન થાય, તમે જોઈને તમને જનુન ઊભું થાય, ઓલું જોવામાં સુંદર લાગે, અને અહીંયા તમને અંદરથી એકદમ હિંમત આવે અને તમને ખુદને એમ થાય કે હું પણ બે ચાપકી લઈ લઉં. મેં અગાઉ જ કીધું એમ સર્વે છે એ કંઈક એવી ઉર્જા શક્તિ કામ કરે છે. ખાસ કરીને અમારે આ પ્રોગ્રામમાં 3 દિવસ હોય, 3 દિવસમાં બહેનો છે અમારા પરંપરાગત ડ્રેસમાં આપેલા રાસડા રમે, પછી મણિયારો તલવારબાજી લાકડીથી રમે, પછી રાતના ભવાયન મંડળી હોય અને એમાં જે પૈસા થાય એ ગાયના લાભાર્થે વાપરવામાં આવે, એટલે હું માનું છું કે ગૌ માતાના પણ આશીર્વાદ અમને મળે છે. આજે બખરલા ખાતે નેર સમાજ દ્વારા હોળી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વર્ષો જૂની પરંપરાથી ચાલ્યા આવે છે રાસ ઉત્સવ, અને આ વારસો કાયમી રીતે જળવાઈ રહે અને સરકાર વારંવાર આ લોકોને પ્રોત્સાહિત કરે અને એનું મનોબળ ખૂબ વધારે એવી અમારી સરકારમાં પણ રજૂઆત હશે. અને આ વારસાગત આવું ને આવું દિવસે દિવસે વધતું જાય, આપણી જે કહેવત છે ને જૂનું ન ભૂલાઈ જાય એની કાળજી રાખી અને આ સતત ચાલુ રહે અને આને પ્રોત્સાહિત મળે એવા અમારા પ્રયત્નો. સાહેબ એક પ્રશ્ન છે, અહીં મણિયારો મહેરનો મણિયારો પ્રખ્યાત છે, મેઇન ટ્રેડમાર્ક છે એ મણિયારો અહીંનો છે, પરંતુ અત્યારે બીજા ગાંધીનગરમાં એક ટીમ બનાવી લઈ છે નાના કોન્ટ્રાક્ટ માટે, ક્યાંક અમદાવાદમાં એ મણિયારાની ટીમ બનાવી લઈ છે, એમને મણિયારો નામ આપી દેવામાં આવે છે. ખરેખર મૂળ મણિયારો તો અહીંનો જ છે અને અહીંથી જ આ બધું શીખવામાં આવ્યું છે, તો ખરેખર આ લોકોનો મણિયારો છે એ જ સાચો મણિયારો છે. બાકી તો ખાલી કોઈ કંપની બનાવી અને મણિયારો કરી નાખે એ વાત બરાબર નથી, ઓરિજિનલ મણિયારો તો આ જ છે. અહીં તરવૈયા યુવાનો ખૂબ પ્રયત્ન કરે છે, આપમાં મંત્રીમંડળ તરીકે આમાં કેવી રીતે આપણે પ્રયત્ન કરશું કે સાચા વ્યક્તિને ન્યાય મળે? નહીં, અમારે જે મેર દાંડિયારા છે એને કોઈ પાસે ન્યાય માગવાની જરૂર નથી, એ પોતે સક્ષમ છે અને પોતાનો ન્યાય પોતે મેળવી લે છે. આપને ખ્યાલ નહીં હોય પણ મેર જ્ઞાતિ છે એ મૂળ છે ક્ષત્રિયમાંથી આંતરિક જ્ઞાતિને લીધે ઉતરી આવેલી છે, અને એટલે જ્યારે રાજાશાહી હતી ત્યારે એને યુદ્ધમાં જે રાજા હોય જેના ભાઈ હતો એને યુદ્ધમાં જવું પડતું, અને યુદ્ધમાં તો આપણે બધાને ખ્યાલ છે કે ત્યાં તો જાનનું જોખમ હોય, એટલે શરીરની ક્ષમતા જળવાઈ રહી એને ધ્યાનમાં રાખીને જે તે વખતે આ મેર જ્ઞાતિ આ પોતાની દાંડિયારા છે એને અલગ રીતે એને વિકસાવેલી છે. અત્યારે બાકીના જે મણિયારાના નામથી બાકીના જે લોકો કંઈ કરે છે આની નકલ કરવાનો પ્રયાસ કરે, પણ તમે આનું વિડીયોગ્રાફી અને એનીઓ વિડીયોગ્રાફી રહીને ત્યાં તમે જોશો એટલે તમને બેયનો તફાવત નજરે પડશે. કારણ કે જે રમતની અંદર અહીંયા જે જનૂન છે, જે શક્તિ છે, એ તમને બીજી કોઈ પણ જગ્યાએ એ જોવા નહીં મળે. એટલે મેં જે શરૂઆતમાં જે કીધું કે એ પોતાની જે છે એની ઓળખી એ જાળવી પણ રાખશે, પકડી પણ રાખશે, એને પાસે કોઈને ન્યાય માગવાની જરૂર નથી, એનો ન્યાય છે પ્રજા જ આપી દે.